गणेशाय नमः। नमस्कार मित्रों, धर्मदर्शन चैनल में तमारू स्वागत छे। गरुड़ पुराण अध्याय 16। भगवान द्वारा गरुड़ जी ने कहेवामां आवेला भक्तिना स्वरूप अने महात्मना विषय में बतावता सुतजीए कह्युं कि अनादि अने अजन्मा तथा अवयव प्रभु पण नमन करवा योग्य छे। अने जे प्रभुनु नमन करे छे ते पण नमन योग्य थई जाय छे। आनंद स्वरूप प्रभु दैतथी परे छे अने ते ज विष्णु छे अने कृष्ण पण ए ज छे। अने जे मनुष्यना शुभ अशुभ कर्मोने सतत जोता रहे छे एवा सर्वव्यापक प्रभु भक्ति भावनाथी ज ओळखी शकाय छे। कोई पण मनुष्य नमो नारायण मंत्रनो जाप करीने भगवाननी शरणमां जाय छे तेनुं कल्याण थाय छे। नारायण शब्दमां पापोने धोवानी अपार शक्ति छे। व्यास वगैरे समस्त मुनिगण भगवान नारायणनी पूजा करीने कल्याणने प्राप्त थाय छे अने सतत बुद्धिने विकसित करता रहे छे। तेओ भगवाननुं कीर्तन करे छे अने मोक्षना अधिकारी थाय छे। जे व्यक्ति साचा मनथी स्वप्नमां पण भगवान नारायणनुं नाम ले छे तेना पाप दूर थई जाय छे। हे कृष्ण, हे अनंत, हे अच्युत, हे वासुदेव एवं कहीने जे भक्तिभावथी भगवानना नामनो जाप करे छे એમને ક્યારે પણ યમપુરના દ્વાર નથી જોવા પડતા। સૂર્યના ઉદય થવા પર જે રીતે અંધકારનો નાશ થાય છે એવી જ રીતે ભગવાનનું નામ લેવાથી પાપ દૂર થઈ જાય છે। જે મનુષ્ય પુરુષ સૂક્ત મંત્રો દ્વારા ભગવાનને પુષ્પ સમર્પિત કરે છે તે એમને પરમ આરાધક થઈ જાય છે અને એમની ચર્ચા આખા સંસારમાં થાય છે। જે મનુષ્ય વિષ્ણુનું પૂજન નથી કરતો તે એક રીતે બ્રહ્મઘાતી છે। યમરાજ નરકમાં આવવાવાળા પ્રત્યેક વ્યક્તિથી કહે છે કે પોતાના ગર્ભથી ઉત્પન્ન કરવાવાળી માતા અને પાળવાવાળા પિતા મનુષ્ય માટે એટલું જ કલ્યાણ નથી કરતા કે જેટલું કલ્યાણ ભગવાનનું નામ લેવાથી થઈ જાય છે। બધા વર્ણ અને આશ્રમોમાં ભગવાન વિષ્ણુને જ આરાધનાનો આધાર બનાવવામાં આવ્યા છે અને એ લોકોને કોઈ દોષ નથી થતો જે ભગવાન નારાયણની ભક્તિ કરે છે। જે મનુષ્ય ભ્રમથી રહિત રહીને એક પળ માત્ર પણ ભગવાન નારાયણનું ધ્યાન કરે છે તેને પણ સ્વર્ગ મળે છે અને જે રાત દિવસ નારાયણના ધ્યાનમાં રહે છે એના સુખ અને આનંદ તો કહેવું જ શું। જાગતા સૂતા અને અર્ધ જાગૃત અવસ્થામાં કે સ્વપ્નની અવસ્થામાં યોનિની સ્થિતિ જે રીતે યોગમાં થાય છે તે ભગવાનનું નામ લેવાથી આપમેળે થઈ જાય છે। જે વ્યક્તિ ખાતા પીતા ઉઠતા બેસતા ગોવિંદનું સ્મરણ કરે છે તે પોતાના કર્મોનું યોગ્ય ફળ પ્રાપ્ત કરે છે। સંસારમાં જે વસ્તુની પ્રાપ્તિ ખૂબ જ વધારે દુર્લભ માનવામાં આવે છે અને જે સામાન્યતા પ્રાપ્ત નથી થતી એને પણ ભગવાન નારાયણ પોતાના ભક્ત માટે પ્રાપ્ત કરાવી દે છે। યજ્ઞ કરવાથી જે કંઈ પણ પુણ્ય છૂટી જાય છે તે વિષ્ણુના નામના સ્મરણથી પૂરું થઈ જાય છે। ધ્યાન જ એકમાત્ર ઉત્તમ સાધન છે જે મનુષ્યને એકાગ્ર કરે છે અને યોગ એના પાપોનો નાશ કરે છે। આથી ભગવાન નારાયણે ગરુડજીને કહ્યું કે હજારો વખત પ્રાણાયામ કરવાથી પાપનો ચોક્કસ નાશ થાય છે પરંતુ પાપ એકમાત્ર ધ્યાનથી નષ્ટ થઈ જાય છે। જે મનુષ્યના હૃદયમાં મારું ધ્યાન જળવાઈ રહે છે એને કળિયુગના ઘોર કષ્ટ પણ દુઃખ નથી આપી શકતા અને નશ્વર વસ્તુઓ આકર્ષિત નથી કરી શકતી। હરિનું સ્મરણ જ શ્રેષ્ઠ છે। જે પુરુષ
પોતાના મનમાં નિયમિત રૂપથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે ધન્ય થઈ જાય છે। ભગવાનના સતત જાપથી મોટા પદની પ્રાપ્તિ થાય છે। દેવરાજ ઇન્દ્રના પદથી વધારે મહત્વ મળે છે। જો પુરુષ ગૃહસ્થ રહીને પણ સતત ભગવાનનું નામ લે છે તેમને સાંસારિક માયાના પ્રભાવમાં નથી આવતો, એમાં ક્ષમા દયા અને ધર્મશીલતાનો નિવાસ હોય છે। આ પ્રકારે પરમદેવ નારાયણના ધ્યાનથી ચિત્ત શુદ્ધ થઈ જાય છે। ભગવાનને પોતાની મેઘામાં સંયુક્ત કરવાવાળા પુરુષ નરકગામી નથી થતા। જે પુરુષે પોતાની આત્માને બ્રહ્માંડમાં લીન કરી દીધા છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે। જે પુરુષ યજ્ઞ કરતા કરતા જપ સ્નાન અને ભગવાનનું ધ્યાન કરે છે તે સંસાર સાગરથી પ્રાપ્ત થઈ જાય છે। ભગવાનના ભક્ત નિષાદ શુદ્ધ દ્વિજ કોઈ પણ જાતિના હોય સમાન છે। જે મનુષ્યના હૃદયમાં કમળની સમાન કોમળ શ્યામવર્ણી જનાર્દન રહે છે, જે હંમેશા લાભને પ્રાપ્ત કરે છે, એવા મનુષ્યને ક્યારેય કષ્ટ નથી મળતું અને કોઈ કાર્યમાં એમની હાર નથી થતી। સંસારનું મહત્વપૂર્ણ જ્ઞાન પોતાના ચિત્તમાં ભગવાન સ્વરૂપને જાળવવાનું છે અને સૌથી મોટું કર્મ પોતાના ચરણોમાં પોતાની ગતિનું સમર્પણ છે અને સૌથી મોટી પ્રાપ્તિ એમની કૃપા અને પોતાની ભક્તિ છે। સિદ્ધ પુરુષ ચાલતા બોલતા કોઈ પણ અવસ્થામાં ભગવાનના ચિંતનથી દૂર નથી હોતો। ભગવાનનું સ્મરણ ઘણું મોહક છે। સ્વર્ગના કુંડળ પહેરીને કિરીટ અને મુકટધારી કરીને શંખ અને ચક્રને લઈને પૂરા મંડળની વચ્ચે કમળમાં આસન પર વિરાજમાન ભગવાન નારાયણ હંમેશા ધ્યાન કરવા યોગ્ય છે। બંને હાથની સાર્થકતા એમાં કે ભગવાનની પૂજા કરતા રહે છે। માથાની સાર્થકતા એમાં એ કે ભગવાનની આગળ નમતું રહે છે। મન મહાપ્રભુના ગુણોનું ચિંતન કરવાથી સાર્થકતા મેળવે છે। તેની સાથે અન્ય દેવોની પૂજા અર્ચના કરવી પણ ખૂબ જ જરૂરી છે। જે મનુષ્ય પોતાના બધા સત અસત કરવામાં આવેલા કર્મોને ભગવાન નારાયણ પ્રત્યે સમર્પિત કરી દે છે તે એ કર્મમાં લિપ્ત થઈ જાય છે। સુતજીએ કહ્યું કે ભગવાન શંકરે એમના એક ગણે કહ્યું કે અમે તમારા પ્રભાવથી દેવ અસુર અને બધા મનુષ્યને ખાઈ શકીએ છીએ। આ સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે તમે બધા મળીને પ્રજાજનોની રક્ષા કરો, એમનો નષ્ટ કરવાનો જે વિચાર તમારા મનમાં હોય તેમને સમાપ્ત કરી દો। પરંતુ માતૃગણોએ ભગવાન શંકરની કહેવાયેલી વાત માની નહીં અને આ સરાચરને ભક્ષણ કરવાનું આરંભ કરી દીધું। જ્યારે માતૃગણોને ઉત્પન્ન ઉત્પાદ મચાવ્યું ત્યારે ભગવાન શિવે ખુદ ભગવાન વિષ્ણુ જે ઋષિ રૂપવાળા છે તેનું ધ્યાન કર્યું અને તેમણે પહેલે પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું। એમણે કહ્યું કે તમે આદિ અને અનંત રહિત સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ સ્થાન વીજળી સમાન જીવવાવાળા મહાન દાઢોથી યુક્ત સ્ફુરમાણ કેસરથી માળાથી યુક્ત દિવ્ય રૂપવાળા છો। તમે પોતાના માથા પર રત્નોથી જડિત મુગટ પહેરો છો અને એ જ રીતે અંગત પોતાની ભુજાઓમાં ધારણ કરેલ છે। પોતાની મકરમાં વિશાળ સોનાની કરદની સુશોભિત છે। તમે શ્યામ વર્ણવાળા છો। રત્નોથી બનેલા નુપુર તમારા પગમાં વિરાજમાન છે અને તમે અતુલ તેજવાળા છો। તમારું શરીર હવનની સમાન આકારવાળા રોમથી યુક્ત છે। તમે વિશાળ ફૂલોની માળા ધારણ કરો છો। જ્યારે ભગવાન શિવે નરસિંહનું ભગવાનનું આ પ્રકારે સ્મરણ કર્યું તો તેમને દર્શન કર્યા ત્યારે શંકરા એમને પ્રણામ કરીને ફરી એમની સ્તુતિ કરી, તેમને હિરણ્યકશ્યપના સંહાર કરવાળા નખથી યુક્ત કહીને જગતના ગુરુ બતાવ્યા અને કહ્યું કે તમે હજારો યમોને દુઃખ આપવા વાળા છો અને શસ્ત્રો ઇન્દ્રોની સમાન પરાક્રમી અને કુબેરની સમાન ધનવાળા છો।
આ રીતે જ્યારે રુદ્રએ ભગવાન ઋષિને કહ્યું ત્યારે તેમણે પોતાની જીભ આગળના ભાગથી માતૃગ્રહનો સંહાર કરીને પૃથ્વીને ભાર મુક્ત કરી દીધા અને ત્યાં જ પર અનર્હિત થઈ ગયા. હવે એના પછી સમસ્ત પદાર્થોનું દાન કરવાવાળા અચ્યુત સ્તોતનું વર્ણન કરું છું. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે કે નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું અને જે કંઈ એમને નારદજીને કહ્યું એ હું તમને કહી રહ્યો છું. નારદજીએ કહ્યું કે હે પિતા બ્રહ્મા, મને તમે ભગવાન અચ્યુતના સ્ત્રોતના વિષયમાં બતાવો જેથી હું અક્ષત વિધિ વિધાનથી વરદાન આપવાવાળા ભગવાન વિષ્ણુનું સ્તવન કરી શકું. તમે મને પણ બતાવો કે હું કયા પ્રકારથી એમની પ્રાર્થના કરું. જે પુરુષ ભગવાનનું ધ્યાન કરે છે તે પરમ ધન્ય છે, એમનું જીવન સફળ થાય છે. મનુષ્યએ કહેવું જોઈએ કે ભગવાન વાસુદેવ મારે માટે મારા નમસ્કાર છે, સંપૂર્ણ પાપનું હરણ કરવાવાળા ભગવાન માટે મારા નમસ્કાર છે, બરાહરૂપ ભગવાનને મારા નમસ્કાર છે. તમે વિશ્વ રચયિતા પાલન કરતા રક્ષક છો, તમે સંપૂર્ણ વિશ્વના સ્વામી છો, તમારા પ્રત્યે મારા નમસ્કાર છે. હે ગરુડરાજ, ધ્વજની કમળની સમાન નેત્રવાળા તમને મારા નમસ્કાર છે. હે દેવકી પુત્ર, રૂકમણીના પતિ વૃંદીનંદન તમારી સેવામાં મારા નમસ્કાર છે. તમારા સિવાય વિશ્વમાં બીજું કશું નથી, તમે બધું જ છો. તમે સમસ્ત ભૂતના આધાર છો. તમે મન બુદ્ધિ અહંકાર ને રૂપથી હૃદયમાં ક્ષેત્રજ્ઞ ઈશ્વરના રૂપમાં છો. હે ભગવાન, તમે વેદી દીક્ષા અને હુસાન છો, ઓતા અને યજ્ઞમાન પણ તમે જ છો. હે પ્રભુ, તમે અવધ્યો અને ઉદ્ધાતા છો. તમે પુરુષોત્તમ, દિશાઓ, પાતાળ, વ્યોમ, નક્ષત્ર બધું જ છો. ભગવાન આ સ્તોતને જે મનુષ્ય ઉચ્ચારિત કરે છે તે સંપૂર્ણ પાપોથી છુટકારો મેળવી લે છે. બ્રહ્મનું સ્વરૂપ સરળતાથી નથી જાણી શકાતું, તેને જોવા માટે અનેક યોનિમાં જન્મ લેવો પડે છે. આ બ્રહ્મ બોધ અને જ્ઞાનના સ્વરૂપવાળા છો. આ ક્ષય અને દેવતભાવથી રહિત છો. આ બ્રહ્મ જ લોકમાં અવતિતારી થાય છે અને તે મૂર્તિ જ બધા દ્વારા નજરે પડે છે. હું પોતાની સંપૂર્ણ ત્રુટિઓની ક્ષમા માગીને તમારા પ્રત્યે પોતાના કર્મનું સંપાદન કરું છું. તમારા ચરણોમાં મારી અચલ ભક્તિ છે અને હું રાત દિવસ તમારી પૂજા કરું છું. હું કોઈ પણ ધર્મમાં એટલી પ્રીતિ નથી રાખતો જેટલી તમારા ચરણ કમળોમાં રાખું છું, કેમ કે તમે મારા માટે જ મોક્ષનું સાધન છો. તમે જ કામનાઓ અને ફળોને આપવાવાળા છો. આ પ્રકારે સુતજીએ કહ્યું કે અચ્યુત સ્ત્રોતને બતાવવા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની મહિમા સ્થાપિત કરી, કેમ કે ભગવાન વિષ્ણુ જ સમસ્ત કર્મના ફળને પ્રદાન કરવાવાળા છે અને એમની અચલ ભક્તિ પણ પરમ લાભનું સાધન આધાર છે. જે વ્યક્તિ આ સ્ત્રોત દ્વારા વિષ્ણુનું સ્તવન કરે છે તે સંસારના બંધનો પાર કરીને મોક્ષનો અધિકારી થઈ જાય છે અને જે વહેલી સવારે ભક્તિભાવથી સ્ત્રોતનો જાપ કરે છે તે પોતાની કામનાઓની પૂર્તિ કરે છે, એને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને જો કોઈ પણ રોગી વિષ્ણુના સ્ત્રોતનો જાપ કરે છે તો તેમને રોગથી છુટકારો મળી જાય છે. વિદ્યા ઈચ્છાવાળાઓની વિદ્યા, યશ ઈચ્છતા લોકોનો યશ, અભ્યાસશીલને મેઘા, સાધુને સાધુત્વ વિષ્ણુ સ્તોત્ર પાઠથી પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન વિષ્ણુની સન્નિધિમાં મન અને પ્રાણ સ્થિત કરીને ભક્ત પરમધામને પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે 16મો અધ્યાય સંપૂર્ણ. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.